ग्रीटिंग्स टू ऑल व्यूअर्स। आजना सेशन में हूँ खत्री शबीर अहमद, सुपरवाइजर इंस्ट्रक्टर भूज आईटीआई वती अने डिपार्टमेंट ऑफ एम्प्लॉयमेंट एंड ट्रेनिंग वती आप सौने आवकारू छू, वेलकम करू छू, एक्नॉलेज करू छू। मित्रों, अगाऊ जे आपणे सेशन एंटरप्रेन्योरशिप विषयना लीधा एना विषे आपणे झड़पथी रिवाइज करीए तो आपणे सौप्रथम शुरुआत करी एंटरप्रेन्योरशिप ना अर्थ थी કે એન્ટરપ્રિનોરશિપ એટલે પોતાનો ધંધો શરૂ કરવો। ત્યારબાદ આપણે જોયું કે બિઝનેસ કરવું છે તો એ બિઝનેસ કરવા માટે નવા આઈડિયાઝ ક્યાંથી મળશે, એની સાથે સાથે આપણે સ્ટેપ્સ બાય સ્ટેપ્સ જોયું કે નવો ધંધો શરૂ કરવું છે તો એની પ્રક્રિયા કઈ છે। ત્યારબાદ આપણે સ્વોટ એનાલિસિસ વિશે માહિતી મેળવી, માર્કેટિંગ મેનેજમેન્ટ, ડિસ્ટ્રિબ્યુશન મેનેજમેન્ટ વિશે જાણ્યા, સ્વોટ એનાલિસિસ વિશે જાણ્યું। હવે આજે આપણે સેશનને આગળ વધારતા ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ એના ઉપર આપણે ચર્ચા કરશું। મિત્રો, એ ચર્ચાને આગળ વધારીએ એનાથી પહેલા ચોક્કસથી હું તમને કહીશ કે આપણો જે આ સેશન લાઈવ જે ચેનલ ઉપર ચાલી રહ્યું છે એ ચેનલની લિંક તમને અહીંયા સ્ક્રીન ઉપર ડેમોન્સ્ટ્રેટ થઈ રહી છે, તો આ લિંક તમે સૌ જો લોકો જોડે શેર કરો અને મેક્સિમમ સબ્સ્ક્રિપ્શન થાય એવા એફર્ટ્સ આપો। એઝ વેલ એઝ સૌથી ઇમ્પોર્ટન્ટ આપણા આ સેશન માટે છે તમારા ક્વેશ્ચન્સ, તો તમે આ ચેનલના કોમેન્ટ બોક્સમાં, આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં આ સબ્જેક્ટ રિલેટેડ અથવા એન્ટરપ્રિન્યોરશિપ ટોપિક રિલેટેડ તમે પ્રશ્નો પૂછી શકો છો, ચોક્કસથી એ તમામ પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરવામાં આવશે। તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ અને આગળ વધતા પીપીટીના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરશું કે ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ છે શું। ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ એટલે કે સંસ્થાકીય સહાયતા। જ્યારે આપણે બિઝનેસ કરતા હોઈએ છીએ ત્યારે એ બિઝનેસમાં સૌથી વધુ જરૂરિયાત જેની હોય છે એ છે મૂડી, પૈસા, કેપિટલ, મૂડી। આપણે સૌને ખબર છે કે જો આપણી પાસે પૂરતા પૈસા નથી તો આપણી પાસે એક ઓપ્શન છે બેંક પાસેથી લોન લેવાનું। પણ આપણે જ્યારે બેંક પાસેથી લોન લઈએ છીએ તો બેંક લોન આપીને પોતાનું કામ પૂરું કરી દે છે। હવે એ પૈસા કઈ રીતે યુટિલાઇઝ કરવા, એ પૈસાનું કઈ રીતે રોકાણ કરવું, એ સંદર્ભે આપણને માર્ગદર્શન મળતું નથી। પણ ભારત સરકાર દ્વારા અને જુદી જુદી રાજ્ય સરકારો દ્વારા જુદા જુદા સંસ્થાનો કે જે એન્ટરપ્રિન્યોરશિપના ડેવલપમેન્ટ માટે કામ કરે છે, લોકોને જરૂરી માર્ગદર્શન આપે છે કે ધંધો કઈ રીતે કરવો, અને એની સાથે સાથે ફિનાન્શિયલ સપોર્ટ્સ આપે છે, લોન પણ આપે છે અને ગાઈડન્સ પણ આપે છે, જેથી સફળ થવાના ચાન્સીસ વધી જાય છે। એટલે અહીંયાથી આપ સૌને આ જે જુદા જુદા ઇન્સ્ટિટ્યુટ્સ તમને સ્લાઇડ ઉપર દેખાઈ રહ્યા છે એ તમામ ઇન્સ્ટિટ્યુટ્સ વિશે જાણવા માટે કહેવામાં આવે છે। આપણે ટૂંકી માહિતી તો અહીંયાથી મેળવશું જ, પણ આ તમામ ઇન્સ્ટિટ્યુટની પોતાની વેબસાઇટ પણ છે, તો એ વેબસાઇટ ઉપર તમે વિઝિટ કરો, એમની ફોર્માલિટી વિશે જાણો કે કઈ રીતે એપ્લાય કરવાનું છે, અને તમે તમારા ધંધાની ફિઝિબિલિટી યથાર્થતા સાથે જો યોગ્ય દસ્તાવેજ પૂરા પાડશો તો તમને પણ આ ઇન્સ્ટિટ્યુટ તરફથી સહાયતા પ્રાપ્ત થઈ શકે છે। હવે એ જુદા જુદા ઇન્સ્ટિટ્યુટ્સ ક્યાં છે એના વિશે આપણે માહિતી મેળવીએ તો પહેલું તમને દેખાય છે SFC, જેનું ફૂલ ફોર્મ છે સ્ટેટ ફિનાન્શિયલ કોર્પોરેશન। હવે સ્ટેટ ફિનાન્શિયલ કોર્પોરેશન એટલે કે રાજ્ય નાણાં નિગમ, દરેક રાજ્યમાં આ નાણાં નિગમ કાર્યરત રહે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાણાકીય સહાયતા પૂરી પાડી ધંધાના વિકાસને સુનિશ્ચિત કરવાનો છે। આપણા ગુજરાત રાજ્યમાં પણ ગુજરાત રાજ્ય નાણાં નિગમ છે, એની વેબસાઇટ છે, વેબસાઇટ ઉપર એમની સ્કીમ્સ એલોબરેટ કરેલી છે, મૂકેલી છે, તમે એ તમામ સ્કીમની માહિતી એમની વેબસાઇટ ઉપરથી મેળવી શકો છો। સામાન્ય રીતે આ સ્ટેટ ફિનાન્શિયલ કોર્પોરેશન 30 લાખ સુધીની સહાયતા આપતું હોય છે, અને એની સાથે સાથે 2 વર્ષ સુધી લોન ભરપાઈમાંથી મુક્તિ મળે છે, અને જો 50 વિસ્તારમાં રિમોટ એરિયામાં બિઝનેસ શરૂ કરેલ હોય તો 5 વર્ષ સુધી લોન ભરપાઈમાંથી મુક્તિ મળે છે। આ 2 કે 5 વર્ષનો જે પીરિયડ છે એનામાં આપણે આપણા ધંધાને પૂરતો
सहायता नो परिथार्थ लईने सफलता तरफ लई जई सकिए छे अने सक्षम बनी सकिए छे अने 2-5 वर्ष पछी लोन भरपाई मा आपणे सक्षमता साथे कारगर निवडी सकिए छे। तो आ थई गयुं स्टेट फाइनेंशियल कॉर्पोरेशन। स्टेट फाइनेंशियल कॉर्पोरेशन बाद नेक्स्ट जे इंस्टिट्यूट आवे छे छे नाबार्ड। नाबार्ड એ બે ક્ષેત્રે ખાસ કામ કરે છે, રૂરલ અને એગ્રીકલ્ચર। જો તમારો બિઝનેસ યુનિટ ગ્રામ્ય વિસ્તારમાં છે કે એગ્રીકલ્ચરને લગતું છે તો તમને નાબાર્ડ યુઝફુલ થઈ શકે છે। નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ આનું ફૂલ ફોર્મ છે। આનું ફૂલ ફોર્મ પણ એક્ઝામમાં પૂછી શકાય છે। સામાન્ય રીતે નાબાર્ડ તમારા બિઝનેસના સ્કોપને આધારે નાણાકીય સહાયતાનું પ્રમાણ નક્કી કરતી હોય છે। નાબાર્ડની પણ વેબસાઇટ છે, એને પણ વિઝિટ કરો અને જરૂરી માહિતી તમને ત્યાંથી મળી રહેશે। તેના બાદ થર્ડ ઇન્સ્ટિટ્યૂટ આવે છે IDBI, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, એનો ફૂલ ફોર્મ છે। આ IDBI ધંધાના સ્થાપના માટે અને વિસ્તરણ માટે ખાસ પેકેજ પૂરું પાડે છે। હાલ આપણે IDBI બેંક વિશે જાણીએ છીએ, તો આ IDBI બેંક બેન્કિંગ ફંક્શનને સ્ટાર્ટ કરતા પહેલા એ લોકો ફક્ત ને ફક્ત ધંધાકીય એકમોને જરૂરી નાણાકીય સહાયતા પૂરી પાડતા હતા કે ભાઈ તમને નવી ટેકનોલોજીમાં અપગ્રેડ થવું છે કે તમે તમારા ધંધાનું વિસ્તરણ કરવું છે, તો એવા તમામ સંજોગોમાં IDBI તમને નાણાકીય સહાયતા અને માર્ગદર્શન બંને પૂરું પાડતું હતું। એના બાદ ચોથો જે તમને ઇન્સ્ટિટ્યૂટ દેખાય છે DIC, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન, જેને ગુજરાતીમાં કહેશું જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, કે જિલ્લા સ્તરે ધંધાકીય એકમોનો વિકાસ થાય, એન્ટરપ્રિન્યોરશિપને બઢાવો મળે, એન્ટરપ્રિન્યોરશિપને પ્રોત્સાહન મળે, એના માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે। આપણા કચ્છ જિલ્લાની વાત કરીએ તો આપણા કચ્છ જિલ્લાનો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર GK જનરલ હોસ્પિટલની સામે છે। તો એ રીતે દરેક જિલ્લામાં જિલ્લા સ્તરે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હોય છે। સામાન્ય રીતે આપણે સૌપ્રથમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં આપણા એકમની નોંધણી કરાવવાની રહે છે। નોંધણી સાથે આપણે ટેમ્પરરી નંબર મળે છે। આપણે જો વ્યવસ્થિત ધંધાને ટકાવી રાખીએ તો એ ટેમ્પરરી રજિસ્ટ્રેશનમાંથી પરમનન્ટ રજિસ્ટ્રેશન પણ મળી શકે છે। હવે આ DICમાં રજિસ્ટર થવાનો ફાયદો શું થાય છે, તો આપણને એક તો આપણા એકમના રજિસ્ટ્રેશન બાબતે ડોક્યુમેન્ટેશન મળે છે, જેના આધારે આપણે વીજળીના કનેક્શન અને જુદા જુદા કનેક્શન પ્રાપ્ત કરી શકીએ છીએ। ત્યારબાદ ઘણીવાર સબસિડાઇઝ રેટ ઉપર રો મટીરિયલ પણ મળતું હોય છે। ટેક્સ કન્સેશનમાં પણ આ DIC નું સર્ટિફિકેટ કામ લાગતું હોય છે। તો આ DIC માં રજિસ્ટ્રેશન કરાવવું આપણા માટે હિતાવહ સાબિત થઈ શકે છે। ત્યારબાદ નેક્સ્ટ જે ઇન્સ્ટિટ્યૂટ છે CIDO, સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન। આ નેશનલ લેવલનું ઇન્સ્ટિટ્યૂટ છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટના એડવાઇઝરી તરીકેનું કામ કરે છે। એ કેન્દ્ર સરકારને સલાહ આપે છે કે કયા ક્ષેત્રમાં ધંધાકીય એકમોને ધિરાણની જરૂર છે, કઈ રીતે ધિરાણ આપવું, કઈ સ્કીમ સ્ટાર્ટ કરવી, એ એક માર્ગદર્શક તરીકે, પરામર્શ તરીકે સરકાર માટે કાર્યરત રહે છે। તો આ તમામના ફૂલ ફોર્મ પણ પૂછી શકાય છે તમને એક્ઝામમાં, એઝ વેલ એઝ એ લોકો કઈ સ્કીમ્સ ચલાવે છે એના વિશે પણ તમને પૂછી શકાય છે। હું આશા રાખી રહ્યો છું કે તમને આ તમામ બાબતો સમજાઈ રહી હશે। મિત્રો, આના પછી નેક્સ્ટ આપણે ફિઝિબિલિટી ટેસ્ટ વિશે સમજવાનું છે, એના તરફ જાઉં। એનાથી પહેલા આપણે થોડુંક એક ટૂંકો બ્રેક લેશું અને એ બ્રેક બાદ આપણે ફિઝિબિલિટી ટેસ્ટ વિશેની માહિતી મેળવશું। મિત્રો, ટૂંકા બ્રેક બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે। હવે જે રીતે મેં તમને કીધું, આપણો નેક્સ્ટ ટોપિક છે ફિઝિબિલિટી ટેસ્ટ। ફિઝિબિલિટી એટલે યથાર્થતા,
કે આ કામ કરવું આપણા માટે ફાયદાકારક છે કે નહીં. સામાન્ય રીતે ધંધામાં આપણે પૈસાનું રોકાણ કરતા હોઈએ છીએ તો આપણે એ જ વિચારતા હોઈએ છીએ કે આપણા પૈસા વધે, એનામાં આપણને ધારી સફળતા મળે. તો અમુક એવા કામો છે જેને કરવાથી આપણો ધંધો આગળ વધે છે, તો ત્યાં એની ફિઝિબિલિટી પ્રૂવ થાય છે, ઓકે થાય છે, યથાર્થતા છે, કરવા જેવું છે. અમુક એવા એક્શન્સ છે જેને કરવાથી ધંધાને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે, તો એની ફિઝિબિલિટી નથી, યથાર્થતા નથી, એનાથી બચવું જોઈએ. તો આ જુદા જુદા પ્રકારની ફિઝિબિલિટીનો અભ્યાસ કરવો પણ એટલો જ જરૂરી છે. તો ચાલો હવે એ અભ્યાસ તરફ આપણે જઈએ. પહેલું આવે છે માર્કેટિંગ ફિઝિબિલિટી. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે માર્કેટિંગ એટલે બીજું કંઈ નહીં, આપણે આપણી વસ્તુ વધુ વેચાય એવા પ્રયત્નો કરવાના, એડવર્ટાઇઝમેન્ટ કરી, હોર્ડિંગ્સ લગાડ્યા. તો આ તમામ બાબતો કંઈ ફ્રી નથી, પણ એના પાછળ પૈસા ખર્ચવા પડે છે. તો એ પૈસા ખર્ચ્યા બાદ આપણને કેટલો ફાયદો થયો એ પણ આપણને જોવાનું રહે છે. માની લો ખર્ચ કર્યો 10,000 નો અને ફાયદો થયો સમૂરો 5,000 નો, તો આ ફિઝિબિલિટી નથી. આપણે ન્યૂઝ પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ તો આપી, પણ આપણા જે કસ્ટમર છે ત્યાં એ ન્યૂઝ પેપરનો સર્ક્યુલેશન જ નથી, ત્યાં એ છાપો પહોંચતો જ નથી, તો એની પણ ફિઝિબિલિટી નથી, એની પણ યથાર્થતા નથી. આપણને એ ધ્યાન રાખવાનું છે. એટલે તમે માર્કેટિંગના જે કંઈ પણ એફર્ટ્સ કરો છો એનાથી શું ફાયદો થશે, જો ફાયદો થાય, તમને પોસાય એમ હોય તો કરો, અધરવાઇઝ એને રહેવા દો. એના બાદ આવે છે ટેકનિકલ ફિઝિબિલિટી. ટેકનિકલ ફિઝિબિલિટી એટલે બીજું કંઈ નહીં કે તમે જે કોઈ નવી ટેકનોલોજી લાવો છો એ ટેકનોલોજી નવી લાવવા બાદ તમને કેટલો ફાયદો થાય છે, એનાથી તમારા કાર્યો સરળ બને છે, એના તરફ થયેલો ખર્ચ તમને પોસાય છે, એ ખર્ચ તમને કંઈ રિટર્ન આપી શકે છે કે નથી આપી શકતું. જો તમે આ તમામ પ્રશ્નોના જવાબ મેળવો અને એના હામાં જવાબ આપે કે ફાયદો થાય છે, કાર્યક્ષમતા વધે છે, તો આપણને એ ટેકનોલોજીને એડોપ્ટ કરવું જોઈએ, એ ટેકનોલોજીને વસાવવું જોઈએ. તો એને આપણે કહેશું ટેકનિકલ ફિઝિબિલિટી. જો આપણને એ પોસાતું નથી તો એવી ટેકનોલોજી લાવવાનો કોઈ મતલબ બનતો નથી, તો આપણે એનાથી દૂર રહીએ. ત્યારબાદ થર્ડ ફિઝિબિલિટી છે ફિનાન્શિયલ ફિઝિબિલિટી. હવે ફિનાન્શિયલ ફિઝિબિલિટી એટલે બીજું કંઈ નહીં, ફિનાન્સ એટલે પૈસા. તમે પૈસા વ્યાજે લીધા એ વ્યાજ તમને પોસાશે, તમે જે પૈસા લીધા એનો વ્યવસ્થિત તમે ઉપયોગ કરી શકશો, હા પોસાશે એનો ઉપયોગ પણ કરી શકશો, તો એની ફિનાન્શિયલ ફિઝિબિલિટી છે. એક જગ્યાએ 5% આપણને પૈસા મળે છે, એક જગ્યાએ 7% પૈસા મળે છે, તો ફિનાન્શિયલ ફિઝિબિલિટી એમ કહે છે કે ઓછા વ્યાજે જ્યાં પૈસા મળતા હોય ત્યાંથી તમે એ લોન લ્યો અને એને વ્યવસ્થિત રીતે ઉપયોગમાં લાવો, તો જ ધંધાનો વિકાસ થશે. તો આને કહેશું ફિનાન્શિયલ ફિઝિબિલિટી. ત્યારબાદ નેક્સ્ટ આવે છે ઓર્ગેનાઇઝેશનલ ફિઝિબિલિટી. ઓર્ગેનાઇઝેશન એટલે વ્યવસ્થા તંત્ર, જ્યાં બધા લોકો ભેગા થઈને કામ કરે છે. હવે લોકો કામ કરે છે તો એના માટેની સિસ્ટમ છે, એના માટેના મેનેજર છે, એના માટેના એમ્પ્લોયી છે. તો આ મેનેજર અને એમ્પ્લોયી કંઈ એમ જ કામ નથી કરવાના, એમને પગાર આપવો પડશે, એ પગાર આપણને પોસાશે, એમની કાર્યશૈલી આપણા વ્યવસ્થા તંત્રમાં ઓર્ગેનાઇઝેશનમાં ફિટ બેસશે. હા પોસાશે અને ફિટ બેસશે, તો એવા તમામ પ્રયાસોને આપણે એક્સેપ્ટ કરવું જોઈએ, કારણ કે એનામાં ફિઝિબિલિટી ઓર્ગેનાઇઝેશનલ રહેલી છે. પણ ના, એનો પગાર નહીં પોસાય, એની કાર્યશૈલી મેચ નથી થતી, તો એવા મેનેજર કે એમ્પ્લોયીને ઓર્ગેનાઇઝેશનમાં ન રાખવું જોઈએ, કારણ કે એની ફિઝિબિલિટી નથી. ઇન શોર્ટ, ફિઝિબિલિટી એટલે બીજું કંઈ નહીં, એ તમામ કાર્યો કર્યા બાદ તમને ફાયદો થશે કે નહીં, જો થાય તો કરો અને ન થાય તો ન કરો, એને આપણે ફિઝિબિલિટી કહેશું. હવે આપણે નેક્સ્ટ કેપિટલ, મૂડી, એના ઉપર ચર્ચા કરશું. પણ એનાથી પહેલા મારા જે જુદા જુદા સોશિયલ મીડિયાના પ્રોફાઇલ છે એનાથી હું તમને અવગત કરી દઈશ, અને ત્યારબાદ આપણને લાસ્ટ મુદ્દો કેપિટલને લગતો ચર્ચામાં લેશું. અહીં તમે જોઈ શકો છો મારા યુટ્યુબનો ચેનલ, ટ્વિટર પ્રોફાઇલ, ફેસબુક પ્રોફાઇલ, આ તમામની લિંક અહીંયા મેં ડેમોન્સ્ટ્રેટ કરી છે. તો આ તમામ ચેનલને વિઝિટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, તો તમને સારું એવું શીખવા મળશે. ચાલો હવે આપણે નેક્સ્ટ જે આપણે ચર્ચામાં લેવાનું છે કેપિટલ, એના તરફ કોન્સન્ટ્રેટ કરશું. અને
આપણા સેશનને આગળ વધારશું. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ. હું નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈશ જ્યાં તમને દેખાઈ રહ્યું છે કેપિટલ મીનિંગ એન્ડ ટાઈપ્સ. કેપિટલ એટલે મૂડી, મૂડી એટલે પૈસા. આપણે સૌ જાણીએ છીએ કે બિઝનેસ શરૂ કરવો છે તો વગર પૈસે તો એ બિઝનેસ સ્ટાર્ટ થશે નહીં. જો તમારી પાસે પોતાના પૈસા છે તો વેલ એન્ડ ગુડ, જો તમારી પાસે પૈસા નથી તો તમે લોન લેશો. તો આ રીતે તમે ધંધો શરૂ કરી શકો છો પૈસા વડે. આ જે પૈસા તમે રોક્યા એને આપણે મૂડી કહેશું, અંગ્રેજીમાં એને આપણે કેપિટલ કહેશું. જે વ્યક્તિ પૈસા રોકે છે એ હંમેશા એવું જ વિચારે છે કે મને એનામાંથી ફાયદો થાય, નફો મળે, નુકસાન નથી જોઈતું, ખોટ નથી જોઈતી. તો ભાઈ નફા માટે વ્યવસ્થિત ધંધામાં એને ઉપયોગ કરો. હવે એનો ઉપયોગ બે રીતે થાય. આપણી પાસે જે પૈસા છે એનાથી આપણે સ્થિર મૂડીની ખરીદી કરીએ. સ્થિર મૂડીમાં શું આવે? જમીન છે, પ્લાન્ટ છે, ફર્નિચર છે. તો આ તમામ જે મિલકતો છે એને ખરીદવા માટે લાખો રૂપિયા જોઈશે તો આપણે એને કહેશું સ્થિર મૂડી, ફિક્સ કેપિટલ. એનો પહેલો પ્રકાર છે જે તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો ટાઈપ્સમાં, ફિક્સ કેપિટલ. અને એના સિવાય આપણને દરરોજના ખર્ચા જે છે, દરરોજના ખર્ચા, રો મટીરિયલ ખરીદવું, મજૂરીની ચૂકવણી કરવી, લાઇટ બિલ ચૂકવવું, જુદા જુદા કનેક્શનના બિલ ચૂકવવા, તો એના માટે પણ પૈસા જોઈશે. તો એને આપણે કહેશું કાર્યશીલ મૂડી, વર્કિંગ કેપિટલ. એટલે આપણી ટોટલ કેપિટલ બે વસ્તુઓથી બનેલી છે, ફિક્સ કેપિટલ સ્થિર મૂડીથી અને વર્કિંગ કેપિટલ કાર્યશીલ મૂડીથી. આ બંનેને ભેગા કરી દેશું તો આપણી ટોટલ કેપિટલની આપણને ખબર પડશે. હવે આ પૈસા ક્યાંથી આવે, આ મૂડી આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? તો મેં તમને કીધું કે ભાઈ તમે લોન લઈ શકો છો, ફાઇન, તમે તમારા મિત્રો પાસેથી પૈસા લઈ શકો છો, પાર્ટનરશિપ સ્ટાર્ટ કરીને પાર્ટનર પાસેથી પૈસા મેળવી શકો છો. પણ એના સિવાય પણ અમુક એવી બાબતો છે જેમ કે ઇક્વિટી શેર્સ છે, ડિબેન્ચર છે અને લોન છે. માની લો કોઈ મોટી કંપની છે તો એને કરોડો અબજો રૂપિયા જોઈશે, તો એ જો લોન તરીકે લઈ લે તો નાના માણસોનું કામ અટકી જાય. એટલે એ લોકોને આટલી મોટી લોન સેક્શન ન થાય એવા કિસ્સામાં એ લોકો પોતાના ઇક્વિટી શેર બહાર પાડે કે ભાઈ એક શેર 10 રૂપિયાનો. એટલે તમે કંપનીને 10 રૂપિયા આપો એટલે કંપની તમને લખી આપે કે ભાઈ અમારું એક શેર તમારી પાસે છે. કંપની જો સારી રીતે મેનેજ થાય, સારો નફો કરે, તો એ 10 રૂપિયાના 12 રૂપિયા થાય, 15 રૂપિયા થાય, 20 રૂપિયા થાય, એ સ્ટેક હોલ્ડરનો ફાયદો છે, જેને રોકાણ કર્યું છે એનો ફાયદો છે. કારણ કે જ્યાં કંપની સારો બિઝનેસ કરી રહી છે તો તમામ કંપનીને એ કંપનીના શેર જોઈશે, તમામ સ્ટેક હોલ્ડર્સને એના શેર જોઈશે. તો હવે શેર તો મર્યાદિત છે અને લેવાવાળા ઘણા છે, તો માંગ વધુ હોય અને જથ્થો ઓછો હોય તો એના ભાવ ઉપર જાય, તો ઇક્વિટી શેરના ભાવ ઉપર જશે. પણ ઘણીવાર કંપની સારો પરફોર્મન્સ ન કરે તો એના શેર ખરીદવા કોઈ તૈયાર નહીં હોય, બધા એના શેર વેચવા માટે તૈયાર હશે, તો એના ભાવ નીચે ઉતરશે અને નોકારકારોને નુકસાન જશે. તો આ બાબત પર આપણને ધ્યાનમાં રાખવાની છે કે સારી કંપનીમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ કે જે સારો બિઝનેસ કરે છે. અને જેવું એક નાણાકીય વર્ષ પૂરું થઈ જશે એટલે સ્ટેક હોલ્ડર, શેર હોલ્ડરને ડિવિડન્ડ પણ મળશે. હવે શેર હોલ્ડર એ કંપનીના માલિક છે, તો કંપની ઘણીવાર પોતાનો ઓનરશિપ છે એ બીજાને આપવા ન માંગતી હોય તો એ લોકો ડિબેન્ચર ઇશ્યુ કરે. હવે ડિબેન્ચર ઉપર વ્યાજ મળે અને ડિબેન્ચર ઇશ્યુ કરવા માટે કંપનીને કંઈ ગીરવે મૂકવું પડે, સિક્યોરિટી મૂકવી પડે, તો જ ડિબેન્ચરના પૈસા કંપનીને મળે. એટલે ડિફરન્સ ધ્યાન રાખજો, શેર હોલ્ડર એનો માલિક છે, જ્યારે ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો માલિક નથી. પણ શેર ઉપર ડિવિડન્ડ મળે, ડિબેન્ચર ઉપર ઇન્ટરેસ્ટ મળે. તો આ રીતે ડિબેન્ચરની મદદથી પણ કંપની પૈસા ભેગા કરી શકે છે. અને લાસ્ટમાં મેં તમને કીધું કે ભાઈ તમારો જો બિઝનેસ નથી બહુ મોટો અને નથી બહુ નાનો તો તમે લોન પણ લઈ શકો છો. પણ આ તમામ પૈસા આપણને વ્યવસ્થિત બિઝનેસ માટે જ વાપરવાના છે, તો ને તો જ આપણને
बिजनेस में सफलता मळशे अने ई लोन ना पैसा आपणे भरपाई करी शकशुं। मित्रों अहींया एंटरप्रेन्योरशिप यूनिट आपणे कम्प्लीट करीए छीए, जुदा जुदा त्रण लेक्चर लीधा, एनामां एंटरप्रेन्योरशिप ना महत्वपूर्ण टॉपिक्स अने महत्वपूर्ण बाबतो आपणे कवर करी छे। तमे आ त्रणे त्रण सेशन आपणा यूट्यूब चेनल ऊपर जोई शको छो, जेनी लिंक मैं अत्यारे स्क्रीन ऊपर पर डेमोन्स्ट्रेट करी छे। आ तमाम लेक्चर त्यां अवेलेबल छे, तमारी अनुकूलता एने जुओ, आपणा चेनल ने शेर करो, सब्सक्रिप्शन वधे एवा प्रयत्न करो। तो चालो मित्रों, हवे आपणे आपणा सेशन ने एंडिंग मोड तरफ लई जशुं अने आपणा सेशन ने आपणे कम्प्लीट करशुं। लेट्स मूव टू द कंक्लूजन पार्ट। Thanks for watching. Please share and subscribe our channel. ચાલો મિત્રો, હવે અહીંયા સેશનને આપણે કમ્પ્લીટ જાહેર કરશું અને ટૂંક જ સમયમાં એક નવા યુનિટ સાથે આપણે ફરીથી આ ચેનલ ઉપર મળશું અને આપણી લર્નિંગની જર્નીને બરકરાર રાખશું। તો આપ સૌને આપણા બ્રાઇટ ફ્યુચર માટે બેસ્ટ વિશિસ, બેસ્ટ ઓફ લક। ફરીથી તમામ વ્યુઅર્સને Thank you to all. Now you are free. You can go offline. Thank you to all.